રાજકોટ જિલ્લાના ભાદર ડેમની કેનાલમાં એક અઠવાડિયામાં પાંચ થી છ જેટલા લોકોના ડૂબતા મોત થતા ભાદર ઇરિગેશન દ્વારા સાવચેતીના પગલાં સાથે લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે રાજકોટ જિલ્લાના જેતપુરમાં આવેલ ભાદર ડેમની કેનાલ દ્વારા ખેડૂતોને સિંચાઈ દ્વારા પાણી આપવામાં આવે છે અને આ કેનાલ તાલુકાના અનેક ગામોમાંથી અને જેતપુર શહેરમાંથી પસાર થાય છે અને અહીં લોકો ખાસ કરીને મહિલાઓ જીવનના જોખમે કપડાં ધોવે છે અને યુવાનો તેમજ બાળકો નાહવા માટે પણ પડે છે અને આ કેનાલમાં પાણીનો લોકોના જીવન માટે જોખમી છે અને દર વર્ષે આ કેનાલમાં અકસ્માતે ડૂબી જઈને અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે ત્યારે આવા બનાવો ન બને અને લોકોના જીવ બચાવી શકાય તે માટે ફાધર ઇરિગેશન શાખાના ઓફિસર જયદીપ ભુવા અને તેમના સ્ટાફ દ્વારા ખાસ કામગીરી શરૂ કરવામાં આવ્યા છે અને ભાદર ઇરિગેશન દ્વારા જ્યાં લોકોને વધુ ભય છે તેવી જગ્યા ખાસ બેનર છે અને સૂચનાઓ સાથે લોકોને જાગૃત કરવાનો પ્રયત્ન કરવામાં આવી છે તેમજ ઇરિગેશનના દ્વારા પાણીના પ્રવાહની વચ્ચે ખાસ પ્રકારની લોખંડની જાળી મૂકવામાં આવેલ છે જેના કારણે જો કોઈ વ્યક્તિ પાણીના પ્રવાહમાં તણાઈને ડૂબતો હોય તો તે આવી જાળીમાં અટકાઈ જાય છે જેના કારણે તેનો જીવ પણ બચી શકે છે અને જો મૃત હોય તો તેનો મૃતદેહ તરત જ મળી શકે છે અને કેનાલમાં પાણીનો પ્રવાહ બંધ કરવાની જરૂર પડતી નથી સાથે જ લોકોને જાગૃત કરવા માટે સતત પેટ્રોલિંગ પણ કરવામાં આવી રહ્યું છે અને કેનાલના કાંઠે કપડાં ધોતા લોકોને અહીં કપડાં નહી ધોવા સહિતનું કહેવામાં આવે છે અને લોકો અને ખેડૂતો પણ આવું આયોજન જોઈને ખુશ જોવા મળ્યા હતા તેમજ ખેડૂતોને તો અવિરત પાણી મળતા ખુશખુશાલ જોવા મળ્યા હતા સદર ચેનલ માં નવાર માસો ડૂબી જવાની ઘટનાઓ બનતી હોય છે તો આ રોકવા માટે અને એમના પ્રિકોશન માટે લોકોને જાગૃત કરવા માટે કે શું આપના તરફથી શું કામ કરી અંદર અત્યારે જે લાઈન બાય લાઈન જે બનાવ બનવામાં આવેલ છે પહેલા બનાવ થી જ્યારથી અમને જાણ થઈ કે આવો બનાવ ન બનવા પામે એ બાબતે પહેલા જ બનાવ થી અમે એક ગ્રિલનો ઓર્ડર આપેલ તાત્કાલિક ગ્રીલ બનાવડાવેલ અને જ્યાંથી પડે એનાથી લો અમુક સમયથી જે અમને જાણ થાય એ મુજબ એના સમય બાદ કરીને મારો જે પાણીનો પ્રવાહ ત્યાં સુધીમાં કેટલો પહોંચે કેટલા સમય બાદ પહોંચે ત્યાં અમે ગ્રીલ નાખવીને અને ઉપરથી પાણીના ફાયરની ટીમનો બોલાવીને અને તરવૈયા દ્વારા એની શોધખોળ કરાવવામાં આવે એટલે જેથી કોઈનો જાન બચી શકે અન્ય બીજી વસ્તુ છે લોકોને જાગૃત કરવા માટે જાગૃત કરવા માટે અત્યારે તો ઠેર ઠેર બેનર લગાવી દીધા છે જે સિટી વિસ્તારમાંથી નીકળે છે ત્યાં આપ જોઈ શકો છો ઘણી જગ્યાએ આપણે બેનર મારેલા છે બેનરમાં પણ બધા વસ્તુ એને બતાવવામાં આવેલી છે કે આ વસ્તુ કેનાલ સાઈડમાં ન કરવી બીજું કે અમારી પેટ્રોલિંગમાં જે ગાડી ફરી રહી છે ગાડીમાં પણ માઇકથી ઢંઢેરો પીટાવીને એક માણસોને અવેરનેસ ટાઈપનો એક પ્રોગ્રામ કરી રહી છે અને બાકી ટીવીની અંદર પણ આ બાબતે લોકલ ન્યૂઝ ચેનલમાં પણ જાહેરાત અપાયેલ છે ભાદર ઇરિગેશન દ્વારા જે કેનાલમાં લોકોને બચાવવાની કામગીરી અથવા તો જે કાંઈ જાગૃત કરવાની કામગીરી શું કહેશો અત્યારે જે થઈ રહ્યું છે શું કહેશો અત્યારે જે ભુવા સાહેબ છે ને એ બહુ સારા છે આટલા વર્ષની અંદર કોઈ પણ આ રીતનું કર્યું નથી નકર છોકરો તણાઈ જાય એટલે ચાર પાંચ દિવસ કેનાલ બંધ રહી એની જગ્યાએ અત્યારે બંધ નથી રહેતી જારી મૂકી છે એની હિસાબે કાંઈ બંધ નથી કામગીરી સારી છે બેનર મૂકે છે અવરનવર કેનાલ ઉપર ચાલુ છે આશિષ આશીષ જમનભાઈ પાદરિયા નિલેશ મારુ કેજીવી ન્યૂઝ જેતપુર